गुड मॉर्निंग फ्रेंड, आज आप धोरण 10 विषय गणित प्रकरण नंबर 4 द्विघात समीकरण एम दाखला नंबर 5 विषय जोईए। तो मित्रों, दाखला नंबर 5 में शेफालीए गणित में मेळवेला गुण एने आपणे x सुधारी लईए तो शेफालीए अंग्रेजी में मेळवेला गुण आवशे 30 माइनस x। आपणने रकमनी अंदर शेफालीए गणित अने अंग्रेजी बंने विषय में मेळवेला कुल गुण 30 आप्या छे। आपणे गणित में मेळवेला गुण ने x सुधारीए तो अंग्रेजी में मेळवेला गुण आवशे 30 माइनस x। हवे जो गणित में शेफाली बे गुण वधु मेळवे અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળે તો તેના ગુણનો તેમનો ગુણાકાર છે 210। ગણિતમાં 2 ગુણ વધુ મેળવે અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો તેનો ગુણાકાર છે 210। તો મિત્રો, અહીંયા ગણિતમાં શેફાલી x ગુણ મેળવે છે, તેમાં 2 ગુણ વધુ મેળવે એટલે કે x વત્તા 2 ગુણ મેળવે તો તેને અંગ્રેજીમાં 30 ઓછા x ગુણ મળ્યા હતા એમાંથી 3 ગુણ હજુ ઓછા મળે એટલે કે 30 માઇનસ x એમાંથી 3 ગુણ ઓછા મળે એટલે માઇનસ 3। તો આ બંનેનો ગુણાકાર છે 210। આ બંનેનો ગુણાકાર કેટલો છે? 210। તો મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, 30 માંથી 3 બાદ થાય એટલે 27 આવશે, માઇનસ x એમનામ જમણી બાજુ છે 210। હવે અહીંયા આગળ x પહેલું પદ છે એની સાથે 27 માઇનસ x ગુણાય, બીજું પદ છે પ્લસ 2 તો આ પ્લસ 2 લખી એની સાથે ફરી 27 માઇનસ x ગુણાય અને જમણી બાજુ 210 છે એમ નમ રહેશે। હવે x નો ગુણાકાર 27 જોડે કરીએ તો 27x, x નો ગુણાકાર 27 જોડે કરીએ તો 27x, x નો ગુણાકાર x સાથે કરીએ તો x વર્ગ એ કેવા આવશે? માઇનસ 2 નો ગુણાકાર 27 જોડે કરીએ તો 27 દુ 54 અને 2 નો ગુણાકાર માઇનસ x જોડે કરીએ તો માઇનસ 2x। જમણી બાજુ 210 છે એ ડાબી બાજુ લાવીએ તો પ્લસ 210 એનું માઇનસ 210 થશે અને જમણી બાજુ આવશે 0। હવે મિત્રો, 27x માંથી 2x બાદ કરીએ એટલે આવશે 25x। અહીંયા માઇનસ એક્સ વર્ગ, એક્સ વર્ગ કેવો છે? માઇનસ, એ પ્રથમ પદ, અને 27x માંથી 2x બાદ થાય તો 25x, અને આનું સદરૂપ આપીએ કે 210 માઇનસ છે જ્યારે 54 પ્લસ છે, તો 210 માંથી 54 બાદ થાય તો જવાબ આવે 156। જવાબ કેટલો આવશે? 156। એટલે પ્રથમ પદ માઇનસ એક્સ વર્ગ છે એ પ્લસ એક્સ વર્ગ થશે, 25x પ્લસ છે એ માઇનસ થશે, અને 156 જે માઇનસ છે એ કેવા થશે? પ્લસ। એટલે કે એક્સ વર્ગનું વર્ગમૂળ છે x, તો 156ના એવા બે ભાગ પાડો જેનો સરવાળો 25 આવે, 156ના એવા બે ભાગ પાડો જેનો સરવાળો 25 આવે। તો મિત્રો, અહીંયા 156ના અવિભાજ્ય અવયવ પાડેલા છે, તો 156ના અવિભાજ્ય અવયવમાં 2 2 3 એટલે કે 2 2 4 તરી 12, અને બીજો અવયવ છે 13, એટલે 12 અને 13 એમ બે ભાગ પડે એટલે 13 મોટી સંખ્યા હોવાથી આપણે પેલા માઇનસ 13 લખ્યા, કારણ કે વચ્ચેનું પદ માઇનસ છે એટલે x માઇનસ 13, અને બીજો અવયવ આવશે x માઇનસ 12। તો આ રીતે x માઇનસ 13 બરાબર 0 અને બીજો અવયવ છે x માઇનસ 12 એની બરાબર 0। તો માઇનસ 13 જમણી બાજુ જાય તો પ્લસ 13 થશે અને માઇનસ 12 જમણી બાજુ જાય તો પ્લસ 12, એટલે આ રીતે x ની કિંમત આવશે 13 અથવા x ની કિંમત આવશે 12। તો ગણિતમાં 13 ગુણ મળે તો અંગ્રેજીમાં જો શેફાલીએ ગણિતમાં 13 ગુણ મેળવ્યા હોય તો અંગ્રેજીમાં એને 30 માઇનસ 1 એટલે 30 માંથી 13 બાદ થાય
એને 17 ગુણ અંગ્રેજીમાં મળ્યા હોય, અંગ્રેજીમાં એને કેટલા ગુણ મળ્યા હશે? 17. એવી રીતે જો શેફાલીએ ગણિતમાં 12 ગુણ મેળવ્યા હોય તો અંગ્રેજીમાં શેફાલીએ 30 માઇનસ 1, તો 30 માંથી 12 બાદ થાય તો આવશે 18 ગુણ. 30 માંથી 12 બાદ થાય તો કેટલા આવશે? 18 ગુણ. એટલે આ રીતે શેફાલીએ અંગ્રેજીમાં 18 ગુણ મેળવ્યા હોય. એટલે મિત્રો, હવે દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 એની રકમ ખાસ બુકમાંથી જોજો. દાખલા નંબર 6 ની અંદર તમને લંબચોરસ ખેતરની વાત આપી છે. આ લંબચોરસ ખેતરમાં સૌથી નાની બાજુ એને આપણે એબી કહીએ. અહીંયા આગળ આકૃતિ દોરીને દર્શાવી છે. લંબચોરસ ખેતર એબીસીડીમાં, લંબચોરસ ખેતર એબીસીડીમાં સૌથી નાની બાજુનું માપ એબી આપણે 1 મીટર ધારી લઈએ. પછી મોટી બાજુનું માપ, તો આપણને રકમમાં કહેવામાં આવ્યું છે કે મોટી બાજુનું માપ એ નાની બાજુના માપ કરતાં 30 મીટર વધારે છે. એટલે કે 1 માં 30 ઉમેરીએ એટલે 1 વત્તા 30 આપણને જવાબ મળે. એટલે કે મોટી બાજુનું માપ આવશે 1 વત્તા 30 મીટર. અને રકમમાં વિકર્ણના માપ માટે શરત આપી છે કે વિકર્ણનું માપ એસી એ નાની બાજુના માપ કરતાં 60 મીટર વધુ છે. એટલે એસીનું માપ આવશે 1 વત્તા 60 મીટર. વિકર્ણ એસીનું માપ કેટલું આવશે મિત્રો? 1 વત્તા 60 મીટર. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, એબીનું માપ છે 1 મીટર, બીસીનું માપ 1 વત્તા 30 મીટર, એસી વિકર્ણ એનું માપ 1 વત્તા 60 મીટર. એટલે આપણે હવે કાટકોણ ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસ નિયમ મુજબ કર્ણ એસી છે, એટલે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. એટલે એસી ની કિંમત છે 1 વત્તા 60 એનો સ્ક્વેર બરાબર એબી ની કિંમત 1 છે, એટલે કે 1 નો વર્ગ, અને બીસી ની કિંમત છે 1 વત્તા 30 તો એનો વર્ગ થશે. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે 1 વત્તા 60 નો વર્ગ કરવો હોય તો 1 નો વર્ગ 1 વર્ગ પ્લસ 60 નો ગુણાકાર 2 જોડે, એટલે 60 દુ 120, 1 ચલ એમનામ, અને 60 નો વર્ગ કરીએ તો 60 નો વર્ગ થશે 3600. 60 × 60 એટલે કે 3600. હવે જમણી બાજુમાં 1 વર્ગ છે પ્લસ 1 વત્તા 30 નો વર્ગ, તો 1 નો વર્ગ થશે 1 વર્ગ પ્લસ 30 દુ 60 1, અને 30 નો વર્ગ છે 30 × 30 એટલે કે 900. 3 × 9 અને 1 શૂન્ય ની 2 શૂન્ય. હવે મિત્રો બંને બાજુ, જમણી બાજુ અને ડાબી બાજુ 1 વર્ગ છે એ ઉડાડી દઈએ. તો હવે આપણી પાસે ડાબી બાજુમાં 120x + 3600 છે, એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો ડાબી બાજુમાં 0 આવશે અને જમણી બાજુમાં 1² + 60x + 900, અને ડાબી બાજુના 120x જે પ્લસ છે એ જમણી બાજુ જાય તો -120x, અને 3600 જે પ્લસ છે એ જમણી બાજુ જાય તો -3600. એટલે કે આનું સાદરૂપ આપીએ તો 1² એમનામ રહેશે. 60x + છે, 120x - છે, તો 120x માંથી 60x બાદ થાય તો જવાબ આવે -60x. હવે 900+ છે, જ્યારે 3600 કેવા છે? માઇનસ. તો 3600 માંથી 900 બાદ કરીએ તો આપણને જવાબ મળે -2700. એટલે મિત્રો અહીંયા આગળ ભાગ પાડીશું. જમણી બાજુ રહેલું 1² - 60x - 2700 ડાબી બાજુ લઈએ, ડાબી બાજુનું 0 જમણી બાજુ લઈ જઈએ. તો હવે મિત્રો 2700 ના એવા 2 ભાગ પાડો કે જેમની બાદ બાકી 60 આવતી હોય. તો મિત્રો 2 શૂન્ય છે 2700 માં, એનું વર્ગમૂળ થી 1 શૂન્ય આવે, જે 60 માં 1 શૂન્ય સેટ થાય છે. એટલે આપણે ભાગ પાડતી વખતે માત્ર 2700 ના ભાગ પાડીશું. 2700 ના એવા 2 ભાગ પાડો
જેની બાદ બાકી છ આવતી હોય. 27 ના એવા બે ભાગ પાડો જેની બાદ બાકી છ આવે, એટલે 9 તરી 27. 9 તરી 27, તો 9 માંથી 3 બાદ થાય એટલે જવાબ આવે 6. એટલે પહેલો ભાગ પડ્યો 9 અને બીજો ભાગ આવશે 3. અને નિશાનીની વાત કરીએ તો વચ્ચેના પદનું ચિહ્ન પેલા કૌંસમાં, પછી નિશાન બદલાઈ જશે એટલે કે માઇનસ નિશાનનું વિરોધી ચિહ્ન એટલે પ્લસ નિશાન આવશે. અને જે અહીંયા એકમના સ્થાનમાં શૂન્ય છે એ 9 ની બાજુમાં પણ મૂકીશું અને 3 ની બાજુમાં મૂકીશું, એટલે કે પહેલો અવયવ એક્સ માઇનસ 90 અને બીજો અવયવ એક્સ વત્તા 30 આપણને મળે. એટલે એક્સ માઇનસ 90 બરાબર 0 અને બીજો અવયવ એક્સ વત્તા 30 એની બરાબર પણ 0 લઈશું. હવે મિત્રો ધ્યાનથી જુઓ, માઇનસ 90 જમણી બાજુ જાય તો પ્લસ 90 થશે અને ડાબી બાજુમાં જે પ્લસ 30 છે એ જમણી બાજુ જાય તો માઇનસ 30 થશે. એટલે એક્સ ની કિંમત માઇનસ 30 જે શક્ય નથી, માટે એક્સ ની કિંમત કેટલી ગણાશે? 90. એટલે કે નાની બાજુનું માપ એક્સ બરાબર 90 મીટર, તો આપણે મોટી બાજુનું માપ શોધવું છે તો મોટી બાજુનું માપ આવશે BC એક્સ વત્તા 30. એમાં એક્સ ની જગ્યાએ 90 મૂકીએ તો 90 વત્તા 30, તો 90 માં 30 ઉમેરીએ એટલે જવાબ આવશે 120 મીટર. એટલે આ રીતે આપણને લંબચોરસ ક્ષેત્રની બાજુઓના માપ 90 મીટર અને 120 મીટર મળે. હવે મિત્ર આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 7. દાખલા નંબર 7ની અંદર ખાસ ધ્યાન રાખજો મિત્રો, દાખલા નંબર 7ની અંદર આપણે નાની સંખ્યાને એક્સ ધારી લઈએ. નાની સંખ્યાને શું ધારીએ આપણે? એક્સ. તો નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો છે એવું આપણને કીધું છે રકમમાં. નાની સંખ્યા જે આપણે એક્સ ધારી એનો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ, મોટી સંખ્યા કેટલી છે એ આપણને ખબર નથી, પણ મોટી સંખ્યા કરતા 8 ગણો છે એટલે અહીંયા મોટી સંખ્યા કૌંસમાં અને 12 8 લખેલા છે. હવે આપણે મોટી સંખ્યાને કરતા બનાવવી હોય તો મોટી સંખ્યા જોડે 8 ગુણાકારમાં છે, આ 8 ગુણાકારમાં છે એ જશે એક્સ વર્ગ ડાબી બાજુ છે એની છેદમાં, એટલે એક્સ વર્ગ ની છેદમાં 8 આવી જાય. એટલે કે નાની સંખ્યા કઈ મળી? એક્સ. અને મોટી સંખ્યા કઈ મળશે? એક્સ વર્ગ ભાગ્યા 8. મોટી સંખ્યા કઈ મળશે? એક્સ વર્ગ ભાગ્યા 8. તો આ રીતે મિત્રો બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 આપેલો છે. બે સંખ્યાના વર્ગોનો તફાવત આપણને 180 આપેલો છે. રકમની અંદર જ આપી દીધું છે કે બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે. તો મિત્રો બે સંખ્યાના વર્ગોનો તફાવતનો મતલબ થાય મોટી સંખ્યાના વર્ગમાંથી નાની સંખ્યાનો વર્ગ બાદ કરીએ તો 180 આવે. આપણી પાસે મોટી સંખ્યા તરીકે છે એક્સ વર્ગ ભાગ્યા 8, એનો સ્ક્વેર કરીશું, માઇનસ નાની સંખ્યા છે એક્સ એનો સ્ક્વેર કરીશું, તો જમણી બાજુ 180 એમનેમ રહેશે. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણે આની અંદર એક્સ વર્ગ છે એનો પણ વર્ગ છે, એટલે એક્સ વર્ગની જગ્યાએ આપણે બીજો ચલ વાય ધારી લઈશું, એટલે કે એક્સ વર્ગ બરાબર વાય. એક્સ વર્ગ બરાબર શું થશે? વાય. એટલે એક્સ વર્ગ બરાબર વાય ધારો, એટલે એક્સ વર્ગની જગ્યાએ વાય છેદમાં 8 આવશે, કૌંસની 12 છે વર્ગ, માઇનસ એક્સ વર્ગની જગ્યાએ વાય મૂકીએ તો જમણી બાજુ 180 છે એને ડાબી બાજુ લઈ જઈએ, એટલે કે વાય નો વર્ગ વાય સ્ક્વેર, 8 નો વર્ગ 64, માઇનસ વાય એમનમ 180 પ્લસ છે એને ડાબી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે, તો જમણી બાજુ આવશે 0. હવે મિત્રો અહીંયા આગળ 64 લસા આવશે, લસા કેટલા આવશે મિત્રો? 64. તો વાય સ્ક્વેર એમનમ
माइनस 64 वाय साथे गुणाय એટલે 64 વાય, અને 180 જોડે 64 નો ગુણાકાર કરીએ તો એનું બાજુમાં અહીંયા રકમ દર્શાવેલું છે કે 180 ગુણ્યા 64 એટલે જવાબ આવે 11,520. એટલે આપણે અહીંયા 64 લસાઅ લીધો એટલે 180 જોડે 64 ગુણીએ તો 11,520 માઇનસ આપણને મળે. ચિહ્ન છે માઇનસ એટલે માઇનસ. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ જે 11,520 છે એના અવિભાજ્ય અવયવ પાડવાના, અને એવા બે અવયવ પડે પાડો કે જેની બાદબાકી 64 આવે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 11,520 ના અવિભાજ્ય અવયવ બાજુમાં પાડીને દર્શાવેલા છે. તો એ અવિભાજ્ય અવયવમાં 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, અને 16 નો ગુણાકાર છેલ્લે નીચે અહીંયા 5 6 ની સાથે કરીએ તો 16 50 80 આવે, અને બાકીના અવયવો એનો ગુણાકાર કરીએ તો અહીંયા આગળ 3 3 9, 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72, 72 144. એટલે આ રીતે મિત્રો મોટી સંખ્યા 144 આવી, નાની સંખ્યા 80 આવી. તો આ 144 માંથી જો આપણે 80 બાદ કરીએ તો આપણને જવાબ મળે 64. એટલે આપણે અહીંયા બે અવયવ લખી શકીએ કે વાય સ્ક્વેર નું વર્ગમૂળ છે વાય, વચ્ચેના પદનું નિશાન માઇનસ છે એટલે માઇનસ લખી આપણે 144 એનો પહેલો અવયવ લખ્યો. હવે મિત્રો વાય સ્ક્વેર નું વર્ગમૂળ વાય એ બીજા કૌંસમાં લખી છેલ્લું પદ માઇનસ હોવાને લીધે આપણે વચ્ચેના પદનું ચિહ્ન માઇનસ નું વિરોધી એટલે કે પ્લસ આપણે અહીંયા લખીશું, અને 144 એ પહેલો અવયવ, 80 એ બીજો અવયવ. એટલે ખાસ ધ્યાન રાખજો 144 માંથી 80 બાદ થાય એટલે 64 આવી જાય છે, અને 144 અને 80 નો ગુણાકાર એટલે 11,520. હવે મિત્રો પેલો અવયવ છે વાય માઇનસ 144 એની બરાબર 0 લઈએ, અને બીજો અવયવ વાય પ્લસ 80 એની બરાબર 0 લઈએ. તો માઇનસ 144 જમણી બાજુ જાય તો માઇનસ છે એ કેવા થશે પ્લસ, અને આ 80 પ્લસ છે એ જમણી બાજુ જાય તો વાય ની કિંમત આવશે માઇનસ 80. એટલે ખાસ ધ્યાન રાખજો આપણે અહીંયા એક્સ વર્ગ બરાબર વાય ધારીશું તો વાય ની કિંમત 144 મળી, તો વાય ની જગ્યાએ આપણે એક્સ વર્ગ મૂકી દેવા પડે એટલે કે એક્સ વર્ગ બરાબર 144, અને અહીંયા વાય ની કિંમત માઇનસ 80 આવી જે શક્ય નથી, એટલે કે એક્સ વર્ગ બરાબર 144. તો વર્ગમૂળ કાઢીએ તો એક્સ વર્ગ નું વર્ગમૂળ એક્સ, તો 144 નું વર્ગમૂળ આવે 12, માટે નાની સંખ્યા એક્સ આવશે 12, અને મોટી સંખ્યા મળશે એક્સ વર્ગ ભાગ્યા 8, તો એક્સ ની કિંમત 12 છે તો 12 નો વર્ગ કરો તો 12 નો વર્ગ થશે 144, છેદમાં છે 8, તો 144 ને જ્યારે 8 વડે ભાગાકાર કરીએ તો આપણે જાણીએ છીએ 18 એકાના ઘડિયામાં 18 × 144, માટે આ રીતે આપણને માંગેલી સંખ્યામાં નાની સંખ્યા 12 અને મોટી સંખ્યા 18 જવાબમાં મળશે. મિત્રો આજે જે દાખલા તમને ગણાવ્યા, એક વખત તમારે આ દાખલા જોઈને ગણવાના, પછી ફરી વખત આનો વિડીયો જોઈ તમારે આ દાખલા બીજી વખત મોઢે ગણવાના. થેન્ક યુ.